રામ રામ જય માતાજી. અને અત્યારે લગભગ 11:30 જેવું થયું ને આપણે રજકો તૈયારી કરતા હતા. મહેમાન આવ્યા, જો મહેમાન તમે બતાવું, તમને હમણાં મુલાકાત કરાવું. તો કારણ કે મોટા બેન અને નાના બેન બે બેન ભેડા, એક બેન મારે વાકાના રહી. તમે વિડીયોમાં તો બેનને જ જોઈ આવીશ, કદાચ બનાવીને ન જોઈએ હોય. રામ રામ બનાવી. રામ રામ. સારું ને? સારું. મોજમાં મોજમાં. શું હાલે? ખબર કાઢવા કાલ મોટી ઓલા નનકી બોન ને આયા તા, અને પમદી ઓલે મોટી બોન ની આયા. બોન ને કાલ નનકી બોન ને ફોપર. હા, એ કાલ આયા. રાત ખબર કાઢવા બધું કામ, કારણ કે ટાઈમ બહુ મળે નઈ. દીકરી ઘરે હોય એટલે પછી પરબ હોય ત્યારે એવું થાય, દીકરી અહીંયા આવી પરબ કરવા, એટલે પછી આ બેન અહીં ન આવી. કેટલાય દિવસ કરવું, આજ માંડ વેરા આવી જ કીધું. આટો મારી આવે હવે, આજ દસ દિવસ ની વાયદા દઉં કે આજ આવું કાલ આવું, પણ આજ આજ તો જવું જ છે. તો એ ઘીરે હતા કે હાલ જવું જી આવે. ફોર્મ ભર્યા ને તો કે મમ્મી કે પછી આટલે નથા ફોર્મ ભરવા ગયો. મેં કીધું ટ્યુશન માં કીધું પાછો વ્યો જા, બે વિષય માં વાહે રહી ગયો. ટ્યુશન માં બે ત્રણ મહિના જા ને મોકલી દીધું. અને જલપા જાય, મોજામાં જાય, કામે વાડીએ જવું. અને ઈ વરી ઘડી કે બકાલામાં જાય, એવું ધંધો કિરા રાખી બધું. એટલે બે દીકરી મોટી હારે હે, અને ઘરે બે દીકરી હે અને એક દીકરો, એટલે બધાય નિશાળે જાય. એટલે પછી એમાં એવું થાય, નિશાળે અત્યારે ખોલી હોય એટલે બધાય નું આવે. કે અત્યારે જો પેહું પાવન ચાલુ કરી દીધું, કારણ કે મહેમાન આયા બેઠા હે બનાવી નહીં. આમ બે બા ને બધાય અને મોહન ની મમ્મી રસોઈ કરી હે, અને તો આપણે કીધું પેહું પાવન ચાલુ કરી દઈએ, કારણ કે નકર તો એ પાઈ લઈએ. પણ બાર ની બેઠા હે મહેમાન આવે એટલે પછી રસોઈ કરે, એટલે મેં પાવન ચાલુ કરી દીધું. હમણાં પાછું ટાઈમ થાય છે એટલે પાછું મોહન ને લેવા જવાનું થાય છે. અને રજકો વાવન હતો એ તો બંધ રહ્યો, એ બપોર પછી કરશું, કારણ કે મહેમાન આવે તો બેવું પડે. એટલે એ વધી હવે પછીની વાત. આ જો એક હે ને નંદીની એક ગારી ગારીને બહુ પાણી પીવે. ઓલો વનરાજ પણ એમ કરે, બે એવી રીત કરે, થોડું થોડું પીવે ગારી ગારીને. હે ઘરે ના ઉતરતું? ધરાય રહી, તાજું છે પીવા મીન છે મને. હાલ એકલા તાજું મીઠું પાણી પી લીધું. નથી પીવું
પાણી પીવા મને સાની માની પાણી પીવા મન લે હવે તો વનરાજ ને મેલી દઉં તો પીવે એટલી ખરી જાજુ નહીં પીવે મોટો જેવું તેવું ખાલી અડાડે પોહત પોહત પીશે ખરી કરાનું નક્કી ન હોય આ બહુ જાજુ ન પીવે ફૂકું અત્યારે ખાય ને એટલે તોય પીવે લીલી ખાતું હોય ને અત્યારે ઓછું પીવે બધી પાઈ દીધી આને બે ને ઓલીને પાઈ લીધી દોરીને અને ઓઇલપા બાંધી એને પાઈ લીધી બધીને એક એકને પાઈ લીધી નેણ તો હવે કડી કરી નાખવી જામો જામો હે મજા પણ આમ કામ કરવાનું જવું પડે હા મેં મનાવી રહ્યા જામો પડી જાય બટેકા બીજું કઈ બનાવવાનું હવે હવારે સેવ બને હતા સેવ લ્યો સેવ લ્યો એમ કરી અત્યારે સેવ બનાવીને બરોબર લેતા કમો કે મોન આમ લેવા નહી હાલ એ તો મોડો થોડોક આવે તો પછી મહેમાન થોડા વહેલા આવે જો બરોબર રંજન ફોન કરો લા એ હાચું કડિયલ માં જઈજો કેટલા વાગ્યા હવે બાર થયા બરોબર હવે બાર થયા એને ફોન કરી દો એટલે હે ને લેતો આવે એટલે એ કામ થઈ જાય ને બરોબર સેવ ને સેવ બે પડીકા લેતો આવજે ને હા બે પડીકા ત્રણેય એક ખાનું એક તો ફરીને પીડો છે શેર એ તો રામ રામ જય માતાજી ન બોલી બીજો ચાલુ થઈ ગયો તો વાહ રામ રામ જય માતાજી છેડે છેલે કેવું જો ને તમારે મને થોડી ખબર હોય આપણે લોક અત્યારે જાય કા કરે કડીક માં બીજો ચાલુ થઈ જાય હા પાણી અલગ કાઢવું પડે એમાં નાખ દીધી હોય તો પાણી રહી અલગ કાઢ લેશે પછી ઓલે સેવ રહી આ સેવ પછી શું શેકવાનું સવાર માં ઓલા વેડિયામાં આપણે બીજા બોન હતા બોન ને બને એમાં અત્યારે આપણે શેરો બનાવ્યો અત્યારે આપણે સેવ બનાવી કારણ કે એક તમારા ઘર નું કે હોય તો શું કામ તેલ ના જાજુ નથી એટલે શિયાળામાં પાણી એટલું બધું ભરી જાય ભટકા ભરે એવું થાય છે
एक वागे गयो ने रसोई नी थोड़ीक वार बपोरा ने चालू छे। जो बाप दीकरी वातो करे हे बापा हारो केटला चप्पर जन ने उभे थई लाई बेन છોકરા ભાગ પછી લાવવો જ પડે ભાગ લાવશે એટલે છોકરા ભાગ લેતી જાવ મારે ઓલું જે કઈક ના બનાવવાનું હોય ને વિડીયો માં એટલે એ પીડું જોય કાજુ બદામ ની એવું સારું નો કે એવું કઈ નો દે એવું મંડો એટલે હમણાં હરખું આવી જાય ઉભા થઈ જાય મને તો પછી એમ થાય કે જે માંદા તો કે વિડીયમ જોઈએ તો કે બહુ માંદા થઈ ગયા તો પછી મેં કીધું હવે શું કરું કીધું એટલે પછી કીધું તને તરત નો ફોન થયો હા મારે તરત ફોન આવ્યો કે બાપાને કેમ છે કીધું સારું હે ઉપાદ કરે પાછા આમાં વિડીયો એવું આજનો વિડીયો હોય ને આજ સાંજે નો આવે કાલ સાંજે આવે એટલે તમને એમ થાય કે આજ માંદા છે તે દે હરખો આવી એટલે બેઠ બેઠ જોતી રહી મેં કીધું આ જગસી હે બાબુ હે બધે બેઠા ખબર કાઢ આવ્યા તા માંદા કે બહુ થઈ ગયા કીધું લાય મારે હાલીને જવાનું તો કે હાલીને જવું હોય તો કે પછી જઈ જાય કે તો ફેર ઉપર જઈ જાય કે મોર મોર હાલીને જઈ જાય કે એટલે ખાવાનું ભાવે તમારે મોટા ભાઈ બાપા ને દેરી બાદ જાવ આટા મારો ને એટલે તમને રેડેડ ભૂખ લાગશે ભૂખ લાગે ને એટલે પછી આપણે ઘડીક બોન ને વાતો કરતા ત્યાં શૂટિંગ કરવા ગયા ત્યાં કમ્પ્લીટ થઈ ગયું તૈયાર ને હવે તો બપોરા કરવા બેસવાનું છે જોઈએ મોહન ને લેવા જવું કે પેલા બેસી ખાવું હે હમણાં દે વાટકામાં ગરમ હે ને